એટલે એનો અર્થ એમ છે કે પિંકલ નામ નથી સારું એમ ને. જો પિંકલ તો નિશા એમ કીધું ભાઈ પિંકલ નામ નહીં છે અમારે. બોલ અસ્મિતા એને તમારે કઈ નઈ કેવાનું. અને આ બે બહેનો કે અમે દક્ષા ને દયા એમ કે છે કે અમે બધાને ટક્કર આપીશું એમ. એટલે એ શું કરે ખબર છે અલ્પા કિંજલ એ બે બહેનો દાખલા ગણે ને ત્યારે એક એક સ્ટેપ લખે બે. એક સ્ટેપ દક્ષા લખે એક દયા લખે. છ વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક. છ વડે વિભાજ્ય એટલે આપણે શું કરીશું છ નો ઘડિયો ભણીશું એટલે પ્રથમ સંખ્યા શ્રેણી કઈ આવશે. છ છ દુ બાર છ તેરી અઢાર અઢાર છ તેરી અઢાર પ્રથમ 40 ઘન પૂર્ણાંક બરાબર. તો છેલ્લી સંખ્યા કઈ આવશે તો આમાં તમારે પેલા સૂત્ર an નું મૂકવું પડશે તો તમને ખ્યાલ આવશે કે 40 મી સંખ્યા કઈ છે. અથવા તો અહીં તમને પ્રથમ 40 ધન પૂર્ણાંક નું સરવાળો કયું છે એટલે આમાં તમે એ નહીં કહી શકો કે એન બરાબર 40 શું કામ. એ તો કન્ટિન્યુ આવતા હોય તો તમે કહી શકશો. એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે એ તો આપણને ખ્યાલ નથી બરાબર. તો છેલ્લી સંખ્યા આપણે પેલા મેળવવું પડશે. તો છેલ્લી સંખ્યા મેળવવા માટે આપણે લઈશું સૂત્ર. પ્રથમ તો આપણે એ લઈએ એ એટલે 6 છે અને ડી એટલે કેટલા છે 6. ડી પણ 6 પ્લસ 6 છે કારણ કે 12 માંથી 6 કાઢો એટલે 6 બરાબર. હવે એન બરાબર અહીંયા છે 40. તો આપણે પેલા એન મેળવીએ. એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ વન ડી. છ વત્તા 40 માઇનસ એક ઇન્ટુ છ. તો છ વત્તા 40 પરથી એક કાઢો તો 39 ઓગણચાલીસ એને ગુણ્યા છ. તો છ વત્તા 39 છ છ નવા 54 છ તેરી 18 18 ને 5 છ નવ ચોપન વધી 5 છ તેર 18 18 ને 5 18 ને 5 22 થાય. કેટલી એવી થાય 23. તો 234 એટલે 6 કેટલા થયા 240. એટલે કે an બરાબર 240 મળ્યા બરાબર. તમારે ક્યાં સુધી જવાનું છે 240 સુધી બરાબર. ચાલો હવે એક ટૂંકું સૂત્ર છે સરવાળો શોધવાનું આપણે એનો ઉપયોગ કરીએ. આ ટૂંકું સૂત્ર ક્યારે વાપરવાનું કે જે તમને શ્રેણીની પહેલી અને છેલ્લો આ બંને આપેલા હોય તો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા આપેલી હોય તો ટૂંકું સૂત્ર વાપરવાનું. તો અહીંયા એ બરાબર 6 છે પછી છેલ્લી સંખ્યા એટલે એલ એલ બરાબર 240 છે અને એન બરાબર 40 છે. ટૂંકા સૂત્રમાં તમારે ડી ની જરૂર નહીં પડે. તો સરવાળો બરાબર એસએન બરાબર ટૂંકું સૂત્ર છે એન બાય ટુ અહીંયા
ए वत्ता एल, बस ए वत्ता एल, एन बाय टू ए वत्ता एल, तो एन एटले केटला छे 40 छेद ની અંદર 2 2 એ એટલે 6 અને એલ એટલે 200 ને 240 40 છેદ ઉઠશે 10 2 20 એટલે 20 આવશે 200 ને 40 ને 6 200 ને 46 46 246 ગુણ્યા 20 કરો ચાલો 246 ગુણ્યા 20 કરો તો 6 2 12 4 2 8 ને 9 અને 2 2 4 શૂન મૂકી દો 49 20 થાય આવે સરવાળો એટલો 49 20 આવે છે હા સમજાયું તમને શ્રેણી શ્રેણી અંદર તમારે તમને જ્યારે છેલ્લું પદ ન આપેલું હોય ત્યારે તમારે પદ શોધવાનું સૂત્ર મૂકવું પડશે અને એમાં એ એન ને ડી મૂકી અને છેલ્લું પદ શોધો અને પછી આ ટોકું સૂત્ર વાપરો ટોકું સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ એ વત્તા એલ ઓકે